कोरोना कहरना कारण एक महीना सुधी देशभर में लॉकडाउन की परिस्थिति बाद आज थी सरकारे केटलीक दुकानों खोलवानी शरत साथनी मंजूरी आपी छे। वहेली सवारथी ज प्रदेशना मां शरत साथे शरू खुलेली दुकानों पर खरीदी करवा लोको जोवा मळ्या हता। महत्वपूर्ण छे के देशमां आजे पण कोरोनानो कहर अथावत छे। એવા સંજોગોમાં સરકારે એક મહિનાના લાંબા લોકડાઉન બાદ કેટલીક જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન ખોલવાની સાથે પરવાનગી આપી છે। જો કે દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે તો દુકાનદારને પણ સખ્ત સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે। દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારી રાખવાનું તંત્રે સૂચન કર્યું છે। સૂચનોનું પાલન ન કરનાર દુકાનદારે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર ચીમકી પણ આપી છે। આમ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજથી શરત સાથેની શરૂ થયેલી દુકાનો પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા। જો કે કયા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં અત્યાર સુધી એકમાત્ર કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી। મુંબઈથી આવેલા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જો કે તેને તાત્કાલિક સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તે વ્યક્તિ કોરોના મુક્ત થઈ ગયો છે। જો કે પ્રદેશમાં પહેલો કેસ ધ્યાનમાં આવ્યા બાદ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ અને જરૂરી પગલાં લેતા આજ સુધી વધુ એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી। આથી આ નાનકડા પ્રદેશ માટે રાહતના સમાચાર છે। જો કે તેમ છતાં આવનાર સમયમાં પણ કોરોનાનો પગપેસારો ન થાય તે માટે પ્રદેશનું પ્રશાસન હરસંભવ તમામ તકેદારી રાખી રહ્યું છે। મુકુલ યાદવ, જેડેસ ટીવી, સેલવાસ।